અને સંદેશ વિશેષમાં હવે વાત આકાશી ઘાત સામે ડૂબતા દેશની। हिंदुस्तान અને સ્પેનની ધરતી પરથી સામે આવેલી મેઘાની તોફાની ઇનિંગે સૌ કોઈને હચમચાવી નાખ્યા। પણ અત્યારે જમીન ભૂખ્યા અને કુદરતને ચેલેન્જ આપતા ચાલબાજ ચીનની ધરતી પર કુદરત એવી કોપાયમાન બની છે કે ચીનની રાજધાની બેઇજિંગ પોતાનું અસ્તિત્વ જાળવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે। રસ્તાથી લઈને રહેણાંક, વાહનોથી લઈને જિંદગી પાણીના પ્રહાર સામે અસ્તિત્વની લડાઈ હારવા લાગ્યા છે। ચીનનું રાજ્ય કોઈ પણ હોય, શહેર કે જિલ્લો ભલે અલગ હોય, પણ આકાશી ઘાતની બરબાદી વાળી હકીકત એક સરખી જોવા મળી। પાણીનો પ્રચંડ પ્રવાહ પોતાની સાથે કેટલા આશિયાના તાણી ગયો, પાણીની સાથે કેટલા વાહનો તણાયા તેનો હિસાબ કરવો અઘરો બની ગયો। કેમ કે આ એક જ દ્રશ્યમાં લાખો રૂપિયાની એક બે દસ વીસ નહીં પણ અસંખ્ય કાર માચીસના બોક્સની જેમ તણાતી જોવા મળી। વિડિયો પૂરો થઈ ગયો પણ કાર તણાવાનો સિલસિલો શાંત ન થયો। એકની પાછળ બીજી અને બીજીની પાછળ ત્રીજી એમ એક બાદ એક કાર તણખલાની જેમ તણાવા લાગી। તણાતી કારનો આવો જ વધુ એક વિડિયો પણ સામે આવ્યો જેમાં એક સાથે દસ થી વધારે કાર પાણીમાં ગાયબ થવા લાગી। અને હવે આ વિડિયો પણ જોઈ લો જેમાં એક સાથે અને એક જ જગ્યાએ પાર્ક કરેલી સો થી વધારે કાર જાણે વરસાદી પાણીમાં જળ સમાધિ લેવા લાગી હોય એવું લાગી રહ્યું છે। વિડિયો જેમ જેમ આગળ વધી રહ્યો છે, જેમ જેમ કેમેરો ફરી રહ્યો છે, તેમ તેમ જળ સમાધિ લેનારી કારનો આંકડો પણ વધી રહ્યો છે। માત્ર કાર જ નહીં પણ હેબેઈ વિસ્તારમાંથી પસાર થતી નાનમિંગ નદીમાં વહેતા પૂરના પાણી કારની સાથે જિંદગી પણ તાણી જવાની જીદે ચડ્યા। સફેદ રંગની કાર સાથે એક વ્યક્તિ પણ ધસમસતા પાણીમાં જિંદગીની સૌથી મોટી લડાઈ લડતો જોવા મળ્યો। જિંદગી તાણી જવાની પાણીની જીદ સામે જિંદગી જીવવાની યુવકની જીદ આખરે જીતી ગઈ। કેમ કે પૂરના પાણી વચ્ચે ફસાયેલા વ્યક્તિને બચાવવા માટે હેલિકોપ્ટરથી દેવદૂત આવ્યા અને દોરડાની મદદથી મહા જહેમત બાદ યુવકની જિંદગી બચાવી લેવાઈ। ચીનની ધરતી પર આવેલી આફતે સૌ કોઈને હચમચાવી નાખ્યા પણ આફત શાંત થયા બાદ હવે સામે આવેલી સ્થિતિએ પણ સૌ કોઈને ડરાવી દીધા છે। કેમ કે ચીનના એક બાદ એક શહેરમાં જ્યાં જુઓ ત્યાં વિનાશ, બરબાદી અને તબાહી જ જોવા મળી રહી છે। ક્યાંક તૂટેલા આશિયાનાનો કાટમાળ તો ક્યાંક પાણીના પ્રવાહમાં અસ્તિત્વ ખોઈ બેઠેલા સેંકડો વાહનો ભંગાર બનીને ઉભા હતા અને તબાહીના આ મંજરે ચીનીઓને સ્તબ્ધ કરી નાખ્યા। ડ્રેગનની ડૂબતી રાજધાનીની હકીકતની વાત કરીએ તો ડોકસુરી વાવાઝોડાના કારણે ચીનના અનેક રાજ્યોમાં છેલ્લા ચાર દિવસથી તોફાની પવન સાથે વિનાશકારી વરસાદ હાહાકાર મચાવી રહ્યો છે। ચીનના ફ્લડ કંટ્રોલ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે 13 જિલ્લામાં અત્યારે 44,000થી વધુ લોકો પૂરનો સામનો કરવા મજબૂર બન્યા છે। 25થી વધુ જિંદગી પૂરના પાણીમાં સમાઈ ગઈ છે તો કેટલીક જિંદગી હજી પણ લાપતા છે। પણ રાહતની વાત એ રહી કે રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 1,27,000 જિંદગી બચાવી લેવામાં આવી છે। ચીની મીડિયામાં થઈ રહેલા દાવા પરથી એવું કહેવું અયોગ્ય નહીં ગણાય કે સરકારી અને ખાનગી સંપત્તિને કેટલું નુકસાન થયું તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે। અનેક જિલ્લાઓમાં રસ્તાઓથી લઈને વૃક્ષો, મકાનોથી લઈને વાહનો આફત સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં નિષ્ફળ ગયા છે। દાવો તો એ પણ કરાઈ રહ્યો છે કે રાજધાની બેઇજિંગમાં છેલ્લા 70 વર્ષ બાદ એક જ દિવસમાં 258 મિલીમીટર વરસાદ ખાબક્યો જેણે ચીનની રાજધાની બેઇજિંગને ડૂબાડી દીધી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।